નમસ્કાર મિત્રો, આપણે પાઠ 6 રમણીયા નગરીમાં પ્રથમ ભાગ જોયો, જેની અંદર આપણે તેનું પઠન અને એનો અનુવાદ જોયો. હવે આના બીજા ભાગમાં આપણે શબ્દાર્થ જોઈશું. તો અહીં ઇદમ એટલે આ, બહુને એટલે ઘણા, અસ્મિન એટલે આ, કૃતે એટલે માટે, ऋषम એટલે ખૂબ જ, નિવસંતિ એટલે રહે છે, કુલાણમ એટલે કુળોના, દ્રષ્ટુમ એટલે જોવા માટે, નાતિ દૂરે એટલે વધારે દૂર નહીં તેવો એટલે કે નજીક, ખ્યાતમ એટલે જાણીતું. સમાનાર્થી શબ્દો જોઈએ તો ચિત્તમ, ચિત્તમ શબ્દનો સંસ્કૃત શબ્દ થાય છે મનઃ અથવા માનસમ. પ્રતિદિનમ તો નિત્યમ અથવા સદા, ખ્યાતમ તો પ્રસિદ્ધમ, સર્પઃ તો ભુજંગઃ, માર્ગઃ તો પથઃ, બહવઃ તો અતિ, સ્વચ્છતા તો વિશદતા. હવે આપણે વિરોધાર્થી શબ્દ જોઈએ તો બાલઃ નો વિરોધી શબ્દ થાય છે વૃદ્ધઃ અને સ્થવિરઃ. સ્વચ્છઃ તો અસ્વચ્છઃ, સ્વતંત્રતા સ્વતંત્રતા, બહુ તો અલ્પમ, બહુ એટલે વધારે, અલ્પમ એટલે થોડું, પ્રસિદ્ધમ એટલે અપ્રસિદ્ધમ, ખ્યાતમ કુખ્યાત, અસ્માકમ તો યુષ્માકમ. હવે સંધિ છૂટી કરીએ તો અસ્મિન એવ બંને શબ્દો છૂટા પાડીએ તો અસ્મિન વત્તા એવ, પ્રદર્શનાર્થમ પ્રદર્શન વત્તા અર્થમ બંને શબ્દ જોડીએ ત્યારે પ્રદર્શનાર્થમ શબ્દ બને. દર્શનાર્થમ તો દર્શન વત્તા અર્થમ, ચિત્તાકર્ષકમ એટલે ચિત્ત વત્તા આકર્ષકમ, નાતિ દૂરે એમાં ન વત્તા અતિ વત્તા દૂરે. બાળમિત્ર, જે રીતે આપણે સંધિ છૂટી કરીએ છીએ તે જ રીતે જ્યારે આ જ પ્રક્રિયાને ઉલટાવીએ ત્યારે એ સંધિ જોડો એવું બને છે. જેમ કે ન વત્તા અતિ વત્તા દૂરે તો એને સંધિ જોડતા શબ્દ બને છે નાતિ દૂરે. એ જ રીતે ચિત્ત વત્તા આકર્ષકમ બંને શબ્દને જોડી ત્યારે ચિત્તાકર્ષકમ શબ્દ બને છે. આ જ રીતે ઉપરના પણ બનશે. હવે તમારે આ બંને વિડીયો જોયા બાદ વ્યવસ્થિત પાઠની તૈયારી કરવાની છે અને પરીક્ષા માટે તૈયાર થવાનું.